નમસ્કાર મિત્રો જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું કરન્ટ અફેર્સ છવ્વીસ અગિયાર બે હજાર એકવીસનું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એક ભારતમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ક્યાંથી શરૂ થઈ શકે છે પંદર ડિસેમ્બર બે નાગરિક ઉડ્ડયન સચિવ કોણ છે શ્રી રાજીવ બંસલ ત્રણ છવ્વીસ અગિયાર આતંકી હુમલાને કેટલા વર્ષ થયા તેર વર્ષ ચાર છવ્વીસ અગિયાર આતંકી હુમલો કેટલા દિવસ ચાલ્યો હતો ચાર દિવસ પાંચ છવ્વીસ નવેમ્બરે ને કયા દિવસ તરીકે મનાવવામાં આવી છે સંવિધાન દિવસ છ સાહેબે સંવિધાન આપ્યું તેને કયા ગ્રંથ તરીકે યાદ કરાય સ્મૃતિ ગ્રંથ સાત આપનું સંવિધાન આધુનિક ગીતા જેવું છે એવું કોને કહ્યું ઓમ બિરલા આઠ કેન્દ્રીય વિધિ અને ન્યાય મંત્રી કોણ છે કિરણ રિજીજુ નવ ખેડૂત આંદોલનને આજે કેટલા વર્ષ થયા એક વર્ષ દસ રાષ્ટ્રીય કાયદા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છે છવ્વીસ નવેમ્બર અગિયાર કોરોનાનો નવો વેરિયન્ટ કયો છે બોટ્સવાના બાર બોટ્સવાના વેરિયન્ટ કયા દેશમાંથી મળ્યું છે દક્ષિણ આફ્રિકા તેર ભારત આજે કેટલામો સંવિધાન દિવસ ઉજવી રહ્યું છે એકોતેર મો ચૌદ વિશ્વનું સૌથી લાંબુ સંવિધાન કયા દેશનું છે ભારતનું સંવિધાન પંદર ભારતના સંવિધાનમાં કેટલી કલમો છે ચારસો સિત્તેર સોળ છવ્વીસ નવેમ્બર ઓગણીસો એકવીસના દિવસે કોનો જન્મ થયો હતો વર્ગીસ કુરિયન સત્તર કયા શહેરમાં ડ્રાઈવર વગરની ટ્રેન શરૂ કરવામાં આવી અને કેટલા કિલોમીટર દિલ્હી ઓગણસાઇટ કિલોમીટર અઢાર કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રી કોણ છે શ્રી હરદીપસિંહ પુરી ઓગણીસ દિલ્હીના પરિવહન મંત્રી કોણ છે શ્રી કૈલાસ ગેહલોત વીસ ભારતની સૌપ્રથમ ડ્રાઈવર વિનાની ટ્રેન દોડાવવાના પ્રોજેક્ટનું ઉદઘાટન કોણે કર્યું હતું અને ક્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ એકવીસ નાણાં મંત્રાલયે મનરેગા પ્રોજેક્ટ માટે કેટલા કરોડ રૂપની ફાળવણી કરી છે દસ હજાર કરોડ બાર બાવીસ મનરેગાનું પૂરું નામ શું છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી ત્રેવીસ સ્પેનનું કયું ગામ ત્રીસ વર્ષ પહેલાં પાણીમાં ડૂબી ગયું હતું એ ફરીથી દેખાવા લાગ્યું એસે રેડો ગામ ચોવીસ ભારતને બીજા છ રફાલ ક્યાં સુધીમાં મળી જશે ડિસેમ્બરથી જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં આ વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલી છે તેથી તમે ડાઉનલોડ કરી શકો છો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે નવા વિડીયો સાથે ફરી મળી શું આભાર